हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल. हूँ छू चंद्र सिंह. मित्रों, आज आप बात करवा छे 29 जून थी 2 जुलाई सुधीना करंट इश्यूनी, एट के पेपर कटिंग्स ने अपने बात करवा छे. मित्रों, मारी आ सीरीज 4 दिवसे हूँ विडियो लाई रो छूँ, एट्ले कि 4 दिवस न्यूज जो होने एकठा कर महत्वना न्यूज़ हो न्यूज़ जरूरी है एवं न्यूज़ ने हूँ अँ कलेक्ट कर लाई रो छूँ. मारा वीडियो तमने गमे तो वीडियो ने लाइक और शेर जरूर करजो, और मारी चेनल पर जो तमे नवा हो तो चेनल ने सब्सक्राइब जरूर थी करजो. मित्रों, आ 4 दिवस में केटलाक महत्वना अने केटलाक अति महत्वना न्यूज़ पण अहीं छे जे आपणे जाणवा ज रह्या, तो एवा न्यूज़ ने आपणे अहीं छणावट करवाना छीए. केटलाक न्यूज़ छे डिफेन्स विषेना. आपणने खबर छे कि भारत अने चाइनानो जे अत्यारे बॉर्डर पर तनाव चाली रह्यो छे, तो एने लगता पण केटलाक भारत सरकार केन्द्र सरकार द्वारा केटलाक एवा पगलाओ लेवामां आव्या छे, तो एनी पण आपणे अहीं डिस्कस करशुं. बीजू, इंटरनेशनल लेवलनी घणी बनावो पण बने छे, तो एनी पण आपणे अहीं वात करवाना छीए. तो चालो आपणे आगळ वधीए. आपणा सौ प्रथम न्यूज़मां आજે વાત કરીશું તો જે હવે અનલોક વન કેન્દ્ર સરકાર દ્વારા જે 1.0 જે લાગુ કરવામાં આવ્યું હતું એનો સમયગાળો 30 જૂને પૂરો થયો. હવે 1 જુલાઈથી અનલોક ટુ શરૂ થઈ ગયું છે, એટલે કે હવે જે લોકડાઉન હતું એમાં છૂટછાટો આપવામાં આવી છે. તો હવે છૂટછાટો શેમાં છૂટછાટો અપાય છે અને આ છૂટછાટો શેમાં આપી છે તો કન્ટેનમેન્ટ ઝોન સિવાયના ઝોનમાં. તો શેની અહીંયા છે તો તમામ દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. હોટલ રેસ્ટોરન્ટમાં 9 વાગ્યા સુધીની છૂટ રહેશે. રમત ગમત સંકુલો સ્ટેડિયમોને છૂટ આપવામાં આવી છે. બીજું એક શેની છૂટ નહીં તો સ્કૂલ કોલેજ અને ટ્યુશનો હજુ હાલ પણ, એટલે કે આ મહિના સુધી, આ મહિનાની છેલ્લી તારીખ સુધી પણ બંધ રહેશે. થિયેટરો, સ્વિમિંગ પૂલ, ઓડિટોરિયમ એને પણ હજુ પરમિશન આપવામાં નથી આવી. સામાજિક રાજકીય મેળાવડાને પણ પરમિશન આપવામાં નથી આવી. બીજું એ કે એસટી નિગમની જે 2325 જે રૂટ છે એના પર એક્સપ્રેસ બસો જે રોકવામાં આવી હતી અત્યાર સુધી, તો એને હવે છૂટછાટ આપવામાં આવી છે, એટલે એક્સપ્રેસ બસો ચાલુ કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં. પછી બીજી એક મહત્વના ન્યૂઝ આપણે જોઈશું તો ભારતની પહેલી કોરોના વેક્સિન, જેને શું કહેવાય છે, કોવેક્સિન, એને DCGI દ્વારા હ્યુમન ટ્રાયલની મંજૂરી આપવામાં આવી છે. હવે આ જે વેક્સિન બનાવવામાં આવી છે ભારત દ્વારા એ કોણે બનાવી છે, તો એ હૈદરાબાદની કંપની, એનું શું નામ છે, ભારત બાયોટેક અને ICMR અને NIV એ સાથે મળીને આ તૈયાર કરી છે. મિત્રો, કોઈ પણ જે વેક્સિન બનાવવામાં આવે તો એની પરમિશન કોણ આપે છે, તો એની પરમિશન આપે છે DCGI. DCGIનું ફૂલ ફોર્મ શું છે, તો ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા. આની પરમિશન લેવામાં આવે છે અને આ પરમિશન આપે તો એનો ટ્રાયલ શરૂ કરવામાં આવે છે. મિત્રો, આગળ આપણે જોયું હતું કે પતંજલિ દ્વારા એક કોરોનાની દવા બહાર પાડવામાં આવી હતી, ઓકે, આયુર્વેદ માટે. આપણે એનો અલગથી એક વિડીયો પણ બનાવ્યો હતો. તો એ દવા, જો આયુર્વેદ ક્ષેત્રની કોઈ દવા હોય તો કયા મંત્રાલયની આપણે પરમિશન લેવાની હોય, તો એ મંત્રાલય છે આયુષ મંત્રાલય. જો આયુર્વેદ હોય તો આયુષ મંત્રાલય દ્વારા આપણે એની પરમિશન લેવામાં આવે છે, અને જો આયુર્વેદ ન હોય તો એના સિવાય આપણે DCGIની પરમિશન લેવામાં આવે છે એના ટ્રાયલ માટે. નેક્સ્ટ વિડીયો આપણે જોઈએ, સોરી, નેક્સ્ટ ન્યૂઝમાં તો ભારત કુલ 59 એપ્સ 30 તારીખે એવું જાહેરનામું આવ્યું કે 59 જે એપ્સ છે, એપ્લિકેશન, તો એ ચાઇનીઝ એપ્લિકેશનને ભારતમાં બેન કરવામાં આવી. એમાં સૌથી પોપ્યુલર કોઈ એપ હોય તો એ TikTok છે. તો એ આ 59 એપના બેન કરવા બાદ ચીન દ્વારા ઉત્પાદિત 5G ઇક્વિપમેન્ટ પર કેન્દ્ર સરકાર પ્રતિબંધ કરવા જઈ રહી છે. એટલે કે જે 5G ટેકનોલોજી કોણ લાવી રહ્યું છે અને જે ઇક્વિપમેન્ટ કોણ બનાવી રહ્યું છે, તો ચાઇનાની હુઆવે જે કંપની છે એ આ 5G ઇક્વિપમેન્ટ લાવી રહી છે. તો એના પર ભારત સરકાર બેન કરવા માટે તૈયારીઓ, એટલે તજવીજ એને શરૂ કરી દીધી છે કે આ ઇક્વિપમેન્ટ જે ચાઇનીઝ છે એ ન હોવા જોઈએ. પછી આપણે વાત કરીશું તો ચીનમાં સૌથી મોટો ગોલ્ડ ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એટલે કે દેશનું લગભગ 4% રિઝર્વ ગોલ્ડ કેવું છે, તો નકલી છે.
એટલે કે લોન લેવા માટે 2.8 બિલિયન ડોલરની લોન લેવા 83 ટન નકલી ગોલ્ડ બાર્સને જમા કરાવ્યા હતા. તો ચીનમાં પણ એક ફ્રોડ અહીંયા બહાર આવ્યો છે. નેક્સ્ટ આપણે જોઈશું તો એ હોંગકોંગની સ્થિતિની વાત કરીએ તો હોંગકોંગમાં હમણાં જ તાજેતરમાં એક ચાઇના દ્વારા એક કાયદો લાગુ કરવામાં આવ્યો, એટલે કે એની સંસદ હતી એમાં એને વધુ મતે એને બહાર પાડવામાં આવ્યો. તો એ કાયદો શાને લગતો છે? તો હોંગકોંગને, હોંગકોંગની સ્વાયત્તાને લગતો છે. એટલે કે હોંગકોંગમાં અત્યાર સુધી શું છે? તો અત્યાર સુધી ડેમોક્રેસી છે, ભલે ડેમોક્રેસી છે પણ અત્યાર સુધી હોંગકોંગના લોકો, તેના વતનીઓ, હોંગકોંગનો કોઈ ઝંડો હોય, ઝંડો કહીશું, એનો નેશનલ ફ્લેગ કહીશું, એનું રાષ્ટ્રીય ચિહ્ન હોય, તો એ બધાનો અનાદર કરે તો અત્યારે ચાલતું, કાં તો પછી જે ચાઇનીઝ સરકાર છે પીએલએ, પીપલ લિબરલ આર્મી, તો એના વિશે, એના વિરુદ્ધમાં બોલી શકતા હતા તો કોઈ પણ સજા થઈ શકતી નહોતી. પણ જે આ કાયદો ચીન લાવ્યું છે, હોંગકોંગની સ્વાયત્તા પર તરાપ મારતો કાયદો છે, એટલે આ કાયદો હવે અમલમાં આવ્યો. જુઓ, હોંગકોંગમાં લાગુ થશે વિવાદાસ્પદ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો, ચીનની સંસદે પસાર કર્યું, એટલે હવે આ કાયદો હોંગકોંગમાં લાગુ થશે એના કારણે શું થશે? તો હવે કોઈ પણ હોંગકોંગવાસી આ રીતે કોઈ પકડાશે, અહીંયા કોઈ ગુનામાં આ રીતનું પકડાશે તો એને 10 વર્ષની કેદ કાં તો પછી આજીવન કેદની સજા થશે. અને આ સજા પણ કેવી? એની જેલ હોંગકોંગમાં નહીં, હોંગકોંગની જેલમાં એને નહીં રાખવામાં આવે. એને જે અહીંયા ગુનો કરશે હોંગકોંગમાં તો એને સીધું ક્યાં ડિપ્લોય કરવામાં આવશે, ક્યાં એને લઈ જવામાં આવશે? તો સીધું જ ચીનની જેલોમાં લઈ જવામાં આવશે. એટલે કે આ ચીનની જેલોમાં ત્યાં આપણને ખબર છે સામ્યવાદી છે અને ત્યાં કેટલું બરબરતા છે આ ચીન સરકાર, તો ત્યાં લઈ જવામાં આવશે અહીંયા હોંગકોંગથી જે કંઈ ગુનેગાર ઠરશે એને. ઓકે, તો આ એક હોંગકોંગની સ્વાયત્તા પર ચીનની તરાપ છે. એના પછી આપણે આગળ વાત કરીશું તો સૌપ્રથમ પ્લાઝમા બેંકની શરૂ કરવામાં આવી. અને આ પ્લાઝમા બેંક ક્યારે શરૂ કરવામાં આવી? તો આપણી અમદાવાદની, ગુજરાતની અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં, કોવિડ હોસ્પિટલમાં દેશની સૌપ્રથમ પ્લાઝમા બેંકની શરૂઆત થઈ. હવે પ્લાઝમા એટલે શું છે? તો આપણે આગળ વાત કરી હતી આગળના વિડીયોમાં કે પ્લાઝમા એટલે કોઈ પણ વ્યક્તિ જે, ચલો એક્સ, ફોર એક્ઝામ્પલ એક્સ, તો આ એક્સને હવે કોરોના થયું છે અને સારવાર અપાઈ રહી છે, તો એક્સ વ્યક્તિ સારવાર આપી અને એ થઈ ગયો, જે પોઝિટિવ હતો અહીંયા, તો પોઝિટિવ વ્યક્તિ નેગેટિવ થઈ ગયો, એટલે કે કોરોના આના શરીરમાંથી દૂર થઈ ગયો. હવે એના શરીરમાંથી કોરોના દૂર તો થઈ ગયો, તો કઈ રીતે થયું હશે? તો આને જે એન્ટી કોરોનાની દવા આપવામાં આવી છે, એના કારણે આના બોડીમાં જે વ્યક્તિ જે કોરોના પોઝિટિવ હતી એ હવે નેગેટિવ થઈ ગઈ, તો એના બોડીમાં જે એન્ટીબોડી બને છે, એટલે કે કોરોના સામે લડવાના એના શું કહીશું, એને આપણે લડવા માટે સૈન્ય બને છે એના શરીરમાં, એના પ્લાઝમામાં, પ્લાઝમા એટલે લોહીમાં જે હોય પ્લાઝમા, તો એના સૈન્ય બને છે. તો એ હવે પ્લાઝમા એ જે એના શરીરને કોરોનાથી એને રક્ષણ પૂરું પાડે છે, તો આ પ્લાઝમા આ જે વ્યક્તિ જેને કોરોના મટી ગયો છે તો એના પ્લાઝમા જો એ બીજા શરીરમાં એને ઇન્જેક્ટ કરવામાં આવે તો એ વ્યક્તિને પણ કોરોનાથી મુક્તિ મળે છે, એટલે કે કોરોનાની સારવારમાં આ પ્લાઝમા કામમાં આવે છે. તો હવે શું થયું? તો અહીંયા જે આ હોસ્પિટલ બની, સોરી બેંક બની છે પ્લાઝમા, તો અહીંયા આવા વ્યક્તિ જેને કોરોના મટી ગયો છે એ લોકો ત્યાં જઈને પોતાના પ્લાઝમા ડોનેટ કરી શકશે, અને જે વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય એ અહીંયાથી પ્લાઝમા ખરીદે અને એ પ્લાઝમા એ વ્યક્તિના જે કોરોના પોઝિટિવ વ્યક્તિ છે એના શરીરમાં એને ઇન્જેક્ટ કરવામાં આવે, જેથી કરી એ કોરોનાવાળી વ્યક્તિ જલ્દીથી સાજી થઈ શકે છે. નેક્સ્ટ આપણા ન્યૂઝ છે તો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે અંતે હિમાંશુ પંડ્યાને જ રિપીટ કરવામાં આવે છે, અગાઉ પણ આ જ હતા. નેક્સ્ટ આપણે વાત કરીશું તો ચીનને જવાબ આપવા ગલવાન વેલીમાં ભારતની T-19 ભીષ્મ ટેન્ક આને ઉતારવામાં આવી છે. અહીંયા ગાલવાન ક્ષેત્રમાં પણ ચીને અહીંયા એના પોતાનો અડ્ડો જમાવી દીધો છે અને એના સિમ્બોલ એટલે કે મેન્ડરિન સિમ્બોલ અને ચીનનો નકશો બનાવ્યો છે. અહીંયા જો આ હું ઝૂમ કરી દઉં છું, અહીંયા જુઓ આ જે ગાલવાન વેલી છે તો અહીંયા એને નકશો બનાવ્યો છે અને સિમ્બોલ પણ મેન્ડરિન સિમ્બોલ એને ત્યાં બનાવી લીધો છે. એના પછી આપણે આજે વાત કરી હતી એ જ વાત છે અહીંયા કોવેક્સિન હ્યુમન ટ્રાયલ વિશે. પછી નેક્સ્ટ આપણે વાત કરીશું
ચિનાબ વેલી. તો ચિનાબ વેલી જે જમ્મુ કાશ્મીરમાં છે, તો આમાં એને ટોટલી ટેરર ફ્રી કરવામાં આવે છે. એટલે કે આપણી આર્મી ત્યાંથી જે ટેરરિસ્ટો હતા તો ટેરરિસ્ટનો ખાત્મો બોલાવી દીધો છે. લગભગ એક મહિનામાં 45 જેટલા ટેરરિસ્ટોને અહીંયાથી મારવામાં આવ્યા છે. એના પછીના આપણી ન્યૂઝ, તો આ છે સેપરેટિસ્ટ ગિલાની, એટલે કે અલગતાવાદી જમ્મુ કાશ્મીરના જે ગિલાની જેને કહેવામાં આવતું, હુરિયતના આકા. હુરિયત, ઓકે, તો હુરિયતના આકાએ શું કર્યું છે, હવે આ જે હુરિયત હતું તો એમાંથી એને રાજીનામું મૂકી દીધું છે. કેમ, તો જે મોદી સરકારને જે પગલાં, જે આપણે તમને ખબર છે નોટબંધી, સૌ પ્રથમ નોટબંધી, તો એના કારણે આમનું ફંડિંગ અટકી ગયું. બીજું શું થયું, તો બીજું એની સાથે સાથે થોડા વર્ષ પછી આવી 370ને હટાવવામાં આવી, એટલે કે જમ્મુ કાશ્મીરને હવે બે ભાગ કરવામાં આવ્યા, જમ્મુ કાશ્મીર અને બીજું લદ્દાખ. તો આના કારણે પણ એમને સત્તાઓ જે હતી એ એકદમ સાવ પડી ભાંગી છે. એટલા માટે હવે એમને રાજીનામું, 90 વર્ષે એમને રાજીનામું આપ્યું. એના પછી આપણે વાત કરીશું, તો આ જે વાત કહી ડીસીજીઆઈની, એની વાત આપણે વાત કરી છે, કોનવેક્સિન. હવે કોનવેક્સિન આપણે વાત કરી તો એ કોણે બનાવી છે, તો હૈદરાબાદ બેઝડ વેક્સિન મેકર ભારત બાયોટેકનિક જે ખરું એને બનાવી છે. અને કોણ કોણ છે આમાં, તો એક છે આઈસીએમઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, અને બીજું છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી. આના કોમ્બિનેશન, આના સાથ સહકારથી આ વેક્સિન તૈયાર કરવામાં આવ્યું છે, અને જેનું હવે આ જુલાઈથી એનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે. અહીંયા જુઓ મિત્રો, આ જે વેક્સિનનું અહીંયા બતાવવામાં આવ્યું છે, આ જો આની બોટલમાં અહીં લખ્યું છે કોનવેક્સિન. ઓકે, તો ભારતની પહેલી કોરોનાની વેક્સિનને માનવી પરીક્ષણ માટે મંજૂરી આપવામાં આવી છે. પછી આપણે વાત કરીશું ટિકટોકની, એટલે કે ભારતે જે ચાઇનીઝ ઓગન સાઇટ એપને બેન કરી એના વિશે. તો આજે એપ્લિકેશનો બેન કરી, એમાં ખાસ જોઈએ તો છે ટિકટોક, શેરચેટ, એમઆઈ વિડીયો કોલ, પછી ક્લબ ફેક્ટરી. ક્લબ ફેક્ટરી આપણે જે ખરીદીએ છીએ, જે રીતે આપણે ફ્લિપકાર્ટને એવી છે, એ રીતની ક્લબ ફેક્ટરી, એટલે ઓછા પૈસે ત્યાં લોકો ખરીદ વેચાણ કરતા હતા આમાંથી. પછી જે કેમ સ્કેનર છે, ડોક્યુમેન્ટ સ્કેન કરવામાં વપરાતું હતું, તો એ બધી એપ્લિકેશનોને, ટોટલ 59 એપ્લિકેશનને અહીંયા બેન કરવામાં આવી છે. હવે આ બેન કરી તો કઈ મિનિસ્ટ્રી હેઠળ અને બેન કરવામાં આવ્યું, તો મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી, જેને મૈટી તરીકે ઓળખવામાં છે, આને પગલાં લઈ અને આને બેન કરવામાં આવી છે. પછી આપણે વાત કરીએ તો કોરોનાના જે ગંભીર દર્દીઓ એને ડેક્ઝામેથાસોન વડે સારવાર આપવા માટે સરકારે એને પરમિશન આપી છે. એટલે કે જે અતિશય જે બીમાર હોય કોરોનાથી, તો એને હવે આ દવા આપવામાં આવશે, જેથી એમને રિકવરી થવાની સંભાવના ઘણી છે. ડેક્ઝામેથાસોન એ દવા, તો એ દવા શાને લગતી છે, તો આ દવા એસિડિટીને લગતી છે. એટલે કે જે વ્યક્તિ એસિડિટીથી પીડાતા હોય, તો આ એસિડિટીની દવા હવે કોરોનાના ઉપાય માટે પણ એને વાપરવામાં આવશે, અને જે અત્યંત સસ્તી પણ છે. પછી આપણે વાત કરીશું ધ ઇન્ડિયન એક્સપ્રેસના ન્યૂઝની, તો ભારતમાં COVID-19 લક્ષણો સારવા માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઓકે, તો કઈ દવા છે અત્યાર સુધી ઉપયોગ કરવામાં આવે છે, તો એક છે રેમડેસિવિર અને ફેવિપિરાવિર. તો આ બે દવાઓને ભારત સરકારે અને ઓફિશિયલી એની મંજૂરી આપી છે. ત્રીજી આપણે આયુર્વેદની હતી, આયુર્વેદની આપણે વાત કરી હતી, પતંજલિવાળી દવા, તો એને તો અત્યારે બેન કરવામાં આવી છે, અને એના પુરાવો સરકાર દ્વારા માગવામાં આવે છે, આયુષ મંત્રાલય દ્વારા માગવામાં આવે છે. એના પછી આપણે વાત કરીશું, તો મુંબઈના હુમલામાં ગુનેગાર ડેવિડ હેડલીને ભારતને સોંપવા અમેરિકાનો ઇનકાર કરવામાં આવ્યો. આજ જે મુંબઈમાં હુમલો કર્યો હતો, તો આજે ખૂબ જ ચર્ચામાં રહેલો 26 નવેમ્બરને 2008માં આ ખૂબ જ ઘાતક હુમલો થયો હતો, એટલે કે સિરિયલ બ્લાસ્ટ થયા હતા મુંબઈમાં. એના પછી આપણે વાત કરીશું, તો અમેરિકાનું જે સેન્ટર છે, જેને આપણે એનું એડમિનિસ્ટ્રેટર હબ કહેવાય, એ વોશિંગ્ટન ડીસી હવે અમેરિકાનું 51મું રાજ્ય બનશે. આના પહેલાં શું હતું, તો અમેરિકાના 50 રાજ્યો હતા, અને વોશિંગ્ટન ડીસી શું હતું, તો એડમિનિસ્ટ્રેટિવ એક સિટી હતી, જે રીતે આપણું દિલ્હી જે NCR ખરું, NCR દિલ્હી જે NCR છે એ રીતનું, એટલે કે આમાં સ્પેશિયલ સ્ટેટસ હતું વોશિંગ્ટન ડીસીનું. તો હવે એ અલગથી એને રાજ્ય બનાવવામાં આવ્યું છે, જે રીતે આપણે દિલ્હીનું અલગ સ્ટેટસ છે ને એ રીતના. હવે આ જે બનાવવામાં આવ્યું, તો એમાં અમેરિકામાં ડેમોક્રેટ્સ, જે ડેમોક્રેટિક્સ કરી પાર્ટી, એક બે પાર્ટી છે, ડેમોક્રેટિક અને રિપબ્લિકન. રિપબ્લિકનના કોણ છે, તો રિપબ્લિકનના ડોનાલ્ડ ટ્રમ્પ છે. તો ડોનાલ્ડ ટ્રમ્પ છે એ આના વિરુદ્ધમાં છે, જે વોશિંગ્ટન ડીસી ખરું, તો એને અલગ રાજ્ય બનાવવાના વિરોધમાં છે આ ડોનાલ્ડ ટ્રમ્પ.
અને એના વિરુદ્ધમાં કોણ છે બીજા વિરુદ્ધ પક્ષમાં? તો ડેમોક્રેટિક જે લોકો છે, અને અહીંયા હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ જેને આપણે શું કહેવાય છે, અહીંયા લોકસભા કહેવામાં છે ભારતની સંસદમાં. તો ત્યાં બહુમતી સાથે આ પ્રસ્તાવને પસાર કરવામાં આવ્યો. કેટલા? તો લગભગ 232 ટોટલ મત હતા, એમાંથી 180 મત સાથે આ પ્રસ્તાવને પાસ કરવામાં આવ્યો છે. હવે આ વોશિંગ્ટન ડીસી, તો આ વોશિંગ્ટન ડીસીનું નામ શેના પરથી પડ્યું? તો વોશિંગ્ટન નામ શેના પરથી પડ્યું? તો આ નામ અમેરિકાના પહેલાં જે પ્રેસિડેન્ટ હતા જ્યોર્જ વોશિંગ્ટન, એના નામ પરથી આ પાડવામાં આવ્યું છે. અને ડીસી કોના નામ પરથી પાડવાનું છે? તો અમેરિકાના એક ગુલામ હતા, અને પછીથી અમેરિકાની ગુલામીમાંથી મુક્ત કરવા માટે જેમને એક આંદોલન ચલાવ્યું, એવા ડગ્લાસ કોમનવેલ્થ એટલે ડીસી, આના નામ પરથી પડ્યું વોશિંગ્ટન ડીસી. પછી નેક્સ્ટ આપણે વાત કરીએ તો હવે હોલિવૂડમાં હ્યુમોનોઇડ યુગનો હવે પ્રારંભ થવા જઈ રહ્યો છે. એટલે કે આજે તમે એ ફોટો જોઈ રહ્યા છો, એ કોણ છે? તો રોબોટ છે. હવે આ રોબોટને એ રીતના તૈયાર કરવામાં આવ્યો છે કે હોલિવૂડમાં હવે જે હિરોઈનો જે લેવામાં આવતી, તો એના બદલે હવે આ રોબોટને પણ કામ તરીકે લેવામાં આવશે. પછી આપણે નેક્સ્ટ વાત કરીએ તો સૂર્ય કરતાં યુવાન તારાની ફરતે શૈશ્વકાળમાં એક નેપ્ચ્યુન જેવો ગ્રહ મળી આવ્યો છે, જેને નાસા દ્વારા શોધ કરવામાં આવી છે. એના પછી આપણે ગુજરાતીઓ માટે એક ગૌરવની વાત છે, તો જે હેલ્લારો જે ગુજરાતી ફિલ્મ જે બનાવવામાં આવ્યું હતું, તો આ જે ગુજરાતી ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ જેને ખૂબ જ નામાંકિત પણ કહેવામાં આવે છે, એમાં આ ફિલ્મને ગુજરાતી ફિલ્મને નામાંકિત કરવામાં આવી છે. એટલે કે ખરેખર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક ગૌરવની વાત છે. એના પછી આપણે વાત કરીએ તો ભારતે પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં સરફેસ ટુ એર મિસાઇલ, શું નામ છે એનું? આકાશ મિસાઇલને અહીંયા તૈનાત કરવામાં આવી છે. કારણ કે ચીને એના જે લદ્દાખનું જે ક્ષેત્ર ખરું, તો એના લદ્દાખ ક્ષેત્રનું જે એરિયા ખરું, ત્યાં એમને S-400 જે સિસ્ટમ, રશિયાની સિસ્ટમ છે, એને ચીને ત્યાં તૈનાત કરી દીધી છે. એટલે કે ભારતનું કોઈપણ મિસાઇલ હવે ચીન ક્ષેત્રમાં જઈ શકશે નહીં, જે વિવાદિત ક્ષેત્ર છે, તો એની ચીનની બાજુમાં જઈ ન શકે. કારણ કે ત્યાં જેવું એન્ટર થાય એવું તરત જ આ રડારમાં ડિટેક્ટ થાય અને S-400 એને તોડી પાડે. તો એને કાઉન્ટર કરવા માટે ભારતે પોતાની સ્વદેશી સિસ્ટમ, જેને આકાશ સિસ્ટમ કહેવામાં આવે છે, આકાશ એર ટુ એર મિસાઇલ જે તૈયાર કરવામાં આવી છે, તો એને અહીંયા ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે પૂર્વ લદ્દાખમાં. પછી આપણે વાત કરીશું તો જે ડેવિસ કપ રમવામાં આવ્યો હતો, ડેવિસ કપ એન્ડ ફેડ કપ પોસ્ટપોન બાય અ યર, એક વર્ષ સુધી આ જે કપ એટલે કે આ જે આ ગેમ છે એને પોસ્ટપોન કરવામાં આવ્યું છે. એટલે કે હવે ક્યારે રમવા છે? તો 2021 આ રમવામાં આવશે. જે 2020 હતું તો હવે એને પોસ્ટપોન કરીને 2021 એને રાખવામાં આવ્યું છે. એનું કારણ તો શું? તો એનું કારણ છે કોરોના. ક્યારે રમવાની હતી? તો આ રમવાની હતી એપ્રિલ ઇન બુડાપેસ્ટમાં આ એપ્રિલમાં રમવાની હતી, પણ એને હવે પોસ્ટપોન કરવામાં આવી છે. નેક્સ્ટ આપણે વાત કરીશું તો ગુજરાત સરકારે VVIPની સુરક્ષા માટે ગુજરાત પોલીસે 25 ટેઝર ગનને વિકસાવી. એટલે ભારતમાં ગણીશું તો સૌ પ્રથમ સમગ્ર દેશમાં ટેઝર ગન વિકસાવનાર ગુજરાત સરકાર છે પોલીસમાં. તો આ રીતનું આ ટેઝર ગનનું એ ચિત્ર મૂક્યું છે. ટેઝર ગન એટલે શું? તો આ કઈ રીતે કામ કરશે? તો આ ગનથી એ રીતના શોક આપવામાં આવે છે, એટલે કે આ ગનથી શૂટ કરવામાં આવે તો સામેવાળી વ્યક્તિને એ રીતનો શોક લાગે છે કે વ્યક્તિ બેભાન થઈ જાય છે, અને શોક એટલે ઇલેક્ટ્રિક શોક લાગે છે એને, અને બેભાન થઈ જાય છે. એટલે જે મૃત્યુ પામે એના કરતાં સારું એને અમુક સમય પછી એને ભાનમાં આવે છે. એટલે આ ગનને શાના માટે ઉપયોગ કરે છે? તો સુરક્ષા માટે, VVIP અને સુરક્ષા માટે. કોઈવાર કોઈ ભીડ હોય તો ભીડને દૂર ખસેડવા માટે પણ આ ગનનો ઉપયોગ કરવામાં આવશે. કોઈવાર નિયંત્રણ બહાર જાય ભીડ, તો એને પણ કંટ્રોલ કરવા માટે ગુજરાત સરકાર આનો ઉપયોગ કરશે. એના પછી આપણે વાત કરીશું તો કોરોના વાયરસની આપણે જે વાત કરતા, સમગ્ર વિશ્વ જે ચીન તરફ ધ્યાન દઈને બેઠું કે ચીનના વુહાનમાંથી આ વાયરસ નીકળ્યો, તો હવે એક નવો રિપોર્ટ બહાર આવ્યો છે કે આ વાયરસની શરૂઆત ક્યાંથી થઈ છે. તો એવું કહેવાય છે કે સ્પેનના બાર્સોલોના અને યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો એક સર્વે હાથ ધર્યો હતો. એ લોકો એવું કહે છે કે આ કોરોનાનું સંક્રમણ ક્યાંથી ફેલાયું? 12 માર્ચ 2019 રોજ આ કોરોના
સ્પેનમાં આના લક્ષણો જોવા મળ્યા હતા. પછી આપણે વાત કરીશું તો જે કારગિલમાં ભારત સરકારે એવું જાહેર કર્યું કે કારગિલમાં 2 મહિનાનો એલપીજી સંગ્રહ અને શાળાઓ ખાલી કરવાનો આદેશ કર્યો. એટલે શાળાઓ સૈનિકોના રહેવાસ માટે, એટલે કે સૈનિકોને ડિપ્લોય કરવા માટે ભારતથી ગમે તે બેઝથી, અને અહીંયા કાશ્મીરમાં કારગિલમાં ડિપ્લોય કરવા માટે તેને સ્કૂલો પણ ખાલી કરવામાં આવી. એટલે કે ભારત અને ચીન વચ્ચે તણાવો વધવા લાગે છે. યુદ્ધ ક્યારે પણ થઈ શકે છે, એના માટે આ આદેશો આપવામાં આવ્યા છે. પછી આપણે નેક્સ્ટ વાત કરીશું તો અમેરિકાની સંસ્થા CDC એ કોરોનાના નવા લક્ષણો જાહેર કર્યા છે. તો કયા 3 લક્ષણો એને કહ્યું કે 3 લક્ષણો કોરોનાના નવા છે. તો પહેલું તો શું છે, તો એક તો ઉબકા, કોઈ પણ વ્યક્તિને જેને વધુ પડતા ઉબકા હોય તો એને પણ ટેસ્ટ કરાવવો જોઈએ. બીજું કે સતત નાક વહેવું, એટલે કે નાકમાંથી પાણી નીતરતું હોય તો એને પણ લક્ષણો ગણી શકાય, એને તપાસ કરાવવી જોઈએ. અને બીજું છે ડાયરિયા, જેને ડાયરિયા જેવું લક્ષણો લાગતા હોય તો એને પણ તપાસ કરાવવી જોઈએ. એના પછીના નેક્સ્ટ ન્યૂઝ છે, આ છે આપણા આનંદીબેન પટેલ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી. તો એમને ઉત્તર પ્રદેશના એમને શું બનાવવામાં આવ્યા હતા, રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનની જેમનું આરોગ્ય સારું નથી એના કારણે કાર્યકારી રાજ્યપાલ તરીકે એમને ફરીથી શપથ લેવાના આવ્યા. એટલે કે હવે રાજ્યપાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ પણ આનંદીબેન છે અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પણ. એના પછી આપણે વાત કરીશું કે જે EWS ઇકોનોમિક વીકર સેક્શન જે લોકો હતા એમને 10% અનામત આપવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા. તો એમણે જે સર્ટિફિકેટો કાઢવામાં આવ્યા હતા, એટલે કે 2.5 લાખ સર્ટિફિકેટો જે ઇસ્યુ કરવામાં આવ્યા હતા, તો આ સર્ટિફિકેટની હવે 1 વર્ષની એની અવધિ હતી. તો આ 1 વર્ષની અવધિને હવે લંબાવીને કેટલા વર્ષ કરવામાં આવે છે, તો આની અવધિને હવે કેટલા વર્ષ, તો આને પણ હવે 3 વર્ષ કરવામાં આવ્યા છે. એટલે કે 3 વર્ષ સુધી આ સૌથી માન્ય ગણાશે. હવે ક્યાં 3 વર્ષ સુધી માન્ય ગણાય, પણ ક્યારે આ સર્ટિફિકેટ આવેલું હોવું જોઈએ, તો 25 જાન્યુઆરી 2019થી 12 સપ્ટેમ્બર 2019 સુધી આ સર્ટિ ઇસ્યુ થયેલું હોવું જોઈએ, એને જો 3 વર્ષની માન્યતા ગણાશે. પછી મિત્રો આપણે આગળ જોયું કે લદ્દાખ જે ક્ષેત્રમાં જે ચાઇનીઝ સૈનિકો દ્વારા જે ભારતના 20 સૈનિકો જે વીરગતિ પામ્યા હતા, અને ભારતના જે સૈનિકો હતા એમણે ચીનના લગભગ 43 જેવા સૈનિકોને મોતના ઘાટ ઉતાર્યા હતા. તો એ વખતે શું હતું, ચીનના સૈનિકો, ચીન સરકારે જે તિબેટનો જે માર્શલ આર્ટિસ્ટ હતા અને જે કિલરો હતા એમને ત્યાં અહીંયા મોકલવામાં આવ્યા હતા, અને આ જે ડિએસ્ક્રેશન થયું, એટલે કે આ જે ઝપાઝપીમાં જે લડત થઈ એમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. તો હવે એ લોકોને માર્શલ આર્ટિસ્ટ, ચીનના માર્શલ આર્ટિસ્ટ અને એ લોકોને કાઉન્ટર કરવા માટે ભારત સરકારે પણ લદ્દાખ ક્ષેત્રમાં માર્શલ આર્ટ ટ્રેનર સામે શું કર્યું છે, ભારત ઘાતક કમાન્ડો તૈયાર કર્યા છે. આ જોવા અહીંયા ચિત્રમાં, એટલે કે ભારતે પણ પોતાનું સૈન્યને મજબૂત બનાવ્યું છે. એના પછી આપણે લાસ્ટ ન્યૂઝ તરફ જઈશું અને વાત કરીશું તો દરબાર મૂવ, એક શબ્દ તમે સાંભળ્યો છે, તો દરબાર મૂવ એટલે કે 1872ના સમયમાં રાજા રણબીર સિંહે આ દરબાર મૂવની શરૂઆત કરી હતી. હવે દરબાર મૂવ એટલે શું, તો જમ્મુ કાશ્મીરની 2 રાજધાની છે, ઓકે, એક કહી તો એક છે શ્રીનગર અને બીજી છે જમ્મુ. હવે થતું એમ કે શિયાળાનો સમય હોય તો શિયાળાના સમયમાં સૌથી વધારે આ બધો હિમાલયન પ્રદેશ છે, એટલે અહીંયા બરફ, એટલે કે વાતાવરણ એકદમ તાપમાન હાવ નીચે જતું રહે છે, છેક માઇનસને ઓછું જતું રહે. તો હવે શિયાળાની રાજધાની જમ્મુ કાશ્મીરની કોણે બનાવવામાં આવતી, તો શિયાળાની રાજધાની બનાવવામાં આવતી જમ્મુને. અને જ્યારે બરફ ઓગળે, એટલે કે ઉનાળામાં અહીંયા તાપમાન થોડું ઊંચે આવે, તો અહીંયા એને ઉનાળામાં રાજધાની બનાવવામાં આવતી શ્રીનગરે. તો આને શું કહેવામાં આવતું, દરબાર મૂવ. હવે આ સમયે શું થતું, તો રણબીરસિંહ એ વખતે જ્યારે શિયાળાની રાજધાની, એટલે કે હવે અહીંયા ઉનાળો પૂરો થવાયો, કે શિયાળો બેસવા આવ્યો, તો અહીંયાથી ફાઇલો, એટલે કે ગાડીઓ ટ્રકો ભરીને ફાઇલો, શ્રીનગરથી ફાઇલો ટ્રકો ભરીને ક્યાં લાવવામાં આવતી, તો જમ્મુ કાશ્મીરમાં લાવવામાં આવતી. અને જ્યારે ઉનાળો શરૂ થાય ત્યારે અહીંથી જેને શું કહીશું આપણે, જે ટ્રકો ભરીને કે બસો ભરીને અહીંયાથી તમામ ડોક્યુમેન્ટ અહીંયા શ્રીનગર લઈ જવા શિફ્ટ કરવામાં આવતા. અને ત્યાંના જે કર્મચારીઓ ખરા, તો કર્મચારીઓને 25,000નું આ રીતે જે શિફ્ટિંગ થાય, તો 25,000નું દર મહિને
ભથ્થું પણ આપવામાં આવતું, અલગથી ભથ્થું આપવામાં આવતું આ કાર્ય કર્મચારીઓને. તો આ જે પ્રથા કરી એને દરબાર મૂવ કહેવામાં આવે છે. હવે આ દરબાર મૂવ પણ અત્યારે શરૂ કરવામાં આવી છે. તો આ આજે દરબાર મૂવ 6 જુલાઈથી એનું કામ શરૂ થશે. તો આ દરબાર મૂવના વિરોધમાં કેન્દ્ર સરકાર પણ છે, અત્યારે મોદી સરકાર આના વિરોધમાં છે. કારણ કે અહીંયા એનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ત્યાં પણ બિલ્ડિંગનું એ બધું છે, અહીંયા પણ છે. તો કેન્દ્ર સરકાર એવું માને છે, મોદી સરકાર, કે અહીંયા ટેમ્પરરી ત્યાં કામ ચાલે ને ટેમ્પરરી. તો આજે અહીંયા લાવવા લઈ જવાનો જે ફાઇલો અને એના જે સિક્યુરિટીની જે વાત છે, તો એ ખરેખર જોખમી છે. પણ હાલ પૂરતું તો અહીંયા 6 જૂને આ કામ શરૂ થઈ જશે. ઓકે મિત્રો, થેન્ક યુ ફોર વોચિંગ મી. થેન્ક્સ અ લોટ. જય હિન્દ.